નમસ્કાર મિત્રો, હું છું જય શિરોપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે તુવેર વિશે, કે તુવેર છે એ ઘણો બધો એક અગત્યનો પાક છે અને ભાવ પણ છેલ્લા બે વર્ષથી જોઈએ તો મણના 2000 થી 2400 રૂપિયા છે, એટલે તુવેરના વાવેતર પણ આવતી સાલ વધવાની શક્યતા છે. તો તુવેરની આમ વાત કરીએ તો હિન્દીમાં એને અરહર તરીકે ઓળખાય છે અને વૈજ્ઞાનિક નામ જોઈએ તો એનું કેજનસ કેજસ છે અને ફેમિલીમાં ફેબેસી ફેમિલી છે, એટલે કે જે હવામાંથી નાઇટ્રોજનનું ફિક્સેશન કરતા જે પાક હોય જેમાં સોયાબીન આવે, મગફળી આવે, કઠોળ, બધાય મગ, અડદ, વાલ, ચણા, ત્યાર પછી મેથી છે, એ બધા ફેબેસી ફેમિલીમાં આવે. બીજું કેરેક્ટરમાં જોઈએ તો કે જેમાં શીંગો થતી હોય અને શીંગોની અંદર દાણા હોય, જેમ કે મગફળી છે એમાં પોપટો હોય કે શીંગ હોય, એની અંદર દાણા છે. તુવેર છે તેની શીંગ છે, એની અંદર દાણા છે. વાલ વટાણા છે કે એની શીંગ છે અને એની અંદર દાણા છે, તે બધી ફેબેસી ફેમિલીમાં આવે. બીજું, આ જે ગ્રુપની છે એમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધારે હોય, કાર્બોહાઈડ્રેટ હોય અને બીજું ફેટનું પ્રમાણ બહુ ઓછું હોય. એટલે કઠોળને આપણે આમ જોઈએ કે તુવેર જે પાક છે એ બધા પાક 4F તરીકે ઓળખાય છે. 4F એટલે કે ફૂડ, ફોડર, ફ્યુલ અને ફર્ટિલાઇઝર. કે ફૂડ એટલે કે કઠોળ આપણે પોતે ખાઈએ છીએ. ફોડર એટલે કે એનું જે ફોતરી છે કે જે બીજું વેસ્ટેજ છે એ બધું પશુ આહાર માટે, પ્રાણીઓ માટે કામ લાગે છે. ત્યાર પછી તુવેર છે તો કે એના બળતણ તરીકે એનો જે વધારાનું છે જાડા ડાંડલા, કે બળતણ તરીકે કામ લાગે છે. અને ફર્ટિલાઇઝર એટલે કે જે એમાં નાઇટ્રોજનનું ફિક્સેશન કરતા રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ ખાતરનું જમીનમાં ફિક્સેશન કરે છે, એટલે કે જમીન પોચી અને ફળદ્રુપ બને છે. આમ બીજું જોઈએ તો કે જે કઠોળ વર્ગના પાક અને ધાન્ય વર્ગના પાક, આ બે પાકની વિરુદ્ધ પ્રકૃતિ છે, કે જે જ્યારે ધાન્ય વર્ગના પાકમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે જરૂર હોય, કઠોળ વર્ગનો પાક છે એ નાઇટ્રોજન હવામાંથી જમીનમાં ફિક્સેશન કરે છે. બીજું, ધાન્ય વર્ગ છે એ તંતુ મૂળવાળા હોય, આ જ્યારે છે એ ખીલા મૂળવાળા હોય, એટલે કે જમીનમાં ઊંડેથી તત્વ છે એ આ લે છે. એટલે ફેરબદલીમાં જો કઠોળ વાવવામાં આવે અથવા તુવેરને આંતરપાક તરીકે વાવવામાં આવે તો જમીનની ફળદ્રુપતા પણ મેન્ટેન થાય છે અને ઉત્પાદન એવરેજ પર યુનિટમાં ઉત્પાદનમાં પણ વધે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આપણે વાત કરીએ તો કે મગફળીની વચ્ચે તુવેર વાવવામાં આવે છે. મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતનો ભાગ લે તો જે ડાંગરનો ભાગ છે કે ડાંગર નીકળી જાય ત્યાર પછી તુવેર વાવવામાં આવે છે, એટલે કે જમીનની ફળદ્રુપતા પણ મેન્ટેન થાય અને ઉત્પાદન પણ પર એકમ સારું એવું મળે. હવે વેરાયટીમાં વાત કરીએ તો કે જ્યારે દક્ષિણ ગુજરાતમાં આપણે વાત કરીએ તો ભરૂચમાં જે સંશોધન કેન્દ્ર છે એણે સંશોધન કરેલી છે કે GT 102, કે જે અર્ધ શિયાળુ પાક તરીકે વવાય છે અને જે ડાંગર નીકળી ગયા પછી એનું શિયાળુ પાકમાં વાવેતર થાય છે અને વહેલી પાકતી જાત છે. GT 102 જે અર્ધ શિયાળુ છે, GT 1 છે એ શાકભાજી માટે વપરાય છે, GT 103 અને GT 105 છે એ પણ વહેલી પાકતી જાત છે. એટલે કે GT 102, GT 1, GT 103, GT 105 આ બધી 120 થી 150 દિવસ એટલે કે 4 થી 5 મહિનામાં પાકતી જાત છે. એટલે આ સાઉથ ગુજરાતમાં આનું વધારે વાવેતર થાય છે. સૌરાષ્ટ્રમાં જોઈએ તો ત્યારે 5 થી 6 મહિના એટલે કે 150 થી 180 દિવસ વાળી વેરાયટી, એટલે કે મધ્યમ મુદતની વેરાયટીનું વાવેતર વધારે થાય છે. એમાં જોવા જઈએ તો કે BDN2 અને GJP1, જે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ જે નવી બહાર પાડેલી વેરાયટી છે GJP1, એ બે વેરાયટીનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે, કે જેના લાલ ફૂલ થાય છે અને લીલા ફોઈતરા થાય છે. એટલે GT 104 અને GT 106 નું પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ સંશોધન કરીને બહાર પાડેલી છે, પણ એનો હજી એવો વ્યાપ વધ્યો નથી. જે BDN2 અને GJP1 વેરાયટી છે એ આમ મધ્યમ મુદતમાં, એટલે કે કદાચ ઓછું પાણી હોય તો પણ વીઘે 15-17 મણ 12 મણ જેવી થાય છે અને વધુ પાણી હોય તો 20 મણ સુધી થાય છે. હવે બિયારણના દરની વાત કરીએ તો આપણે 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે 2 કિલો 1 વીઘે બિયારણ જોઈ, એટલે કે એકરે છે એ 4 થી 5 કિલોનું બિયારણ જોઈ, પછી સૌરાષ્ટ્ર હોય કે સાઉથ ગુજરાત હોય. કેમકે વાવેતર જેમ ટાઈમે કરવામાં આવે, વહેલું કરવામાં આવે, બિયારણનો દર ઓછો જોઈએ છે. ઘણા વિસ્તારમાં એવું છે કે શિયાળામાં પણ વાવેતર કરવામાં આવે, એમાં વાવેતર એ રીતે કરે છે કે કેરામાં ઘાટું વાવેતર કરી દે, આપણા 3 થી 3.5 ફૂટ એટલે કમર સુધીની જે હાઈટ આવે
ત્યારે એને એકારે વાઢી અને થ્રેસરમાં કાઢી નાખવામાં આવે. જયારે વૈશાલી વેરાયટીની વાત કરીએ કે જે ભરૂચ બાજુ વૈશાલી વેરાયટી વવાય છે, તો વૈશાલી વેરાયટીની ખાસિયત પાછી એ છે કે વાઢવામાં પહેલા મોડું 15-20 દિવસ થયું તો એની સિંગ ફાટતી નથી. જયારે બીજી જીટી 104 છે કે 106 છે એ વેરાયટીમાં એવું થાય છે કે યોગ્ય સમયે વઢાય તો જ કામનું છે, નહીતર સિંગ ફાટી અને દાણા ખરી જાય છે. તો તુવેરમાં આમ જોઈએ તો કે બહુ ઝાઝી વેરાયટી છે નહીં. ગુજરાતમાં આમ જોઈએ તો કે અલગ અલગ એરિયાની અલગ અલગ એરિયામાં વેરાયટી ચાલે છે, એ પ્રમાણે વેરાયટીનું પસંદગી કરી. સૌરાષ્ટ્ર હોય તો BDN2 અથવા GJP1, સાઉથ ગુજરાત હોય તો કે વૈશાલી છે, પછી પ્રાઇવેટ કંપનીની પણ વેરાયટીઓ આવે છે, GT 104 છે, 106 છે. આ બધી જે લાંબા ગાળાની વેરાયટી છે એનું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન વધુ મળે. મોડું વાવેતર કરવું હોય તો પછી જે કીધું એમ કે જે GT 102 છે કે એ વેરાયટી છે કે એ ટૂંકા ગાળાની વેરાયટી છે. સૌરાષ્ટ્રમાં વાત કરીએ વાવેતર તો જાજા પ્રકારે મગફળીમાં રિલે પાક પદ્ધતિ એ વાવેતર થાય છે. જો મગફળીમાં વાવેતર કરવાનું હોય તો મગફળીના બે સા મૂકીને એક સાની અંદર જ જો 1.5 મહિના પછી વાવવામાં આવે અને તુવેર બહાર મગફળી નીકળી જાય તો પછી પાછળથી એનું ઉત્પાદન સારું જ આવે. સોયાબીનની અંદર પાક વાવવો હોય તો સોયાબીનમાં એક ચા મૂકીને વાવવો પડે, કેમકે એમાં અંદર વાવ્યા પછી તુવેર છે એ સોયાબીનના સામાંથી બહાર નીકળી શકતું નથી. તો આ હતી આપણે તુવેરની જનરલ માહિતી. આવી માહિતી જો તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આગળ તુવેરમાં આવતા રોગ જીવાત વિશેના પણ વિડીયો મૂકતા રહીશું. નમસ્કાર.